મિત્રો, મુખ્ય સેવિકાની પરીક્ષા હવે નજીક આવે છે. તો આ જે મટીરિયલ છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી પ્રકાશિત થાય છે અને મુખ્ય સેવિકાની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. અને ઘણી બહેનોની રિક્વેસ્ટ હતી કે સર, અમારે આ મટીરિયલની ફૂલ બુક જોઈએ છે. તો આ વિડીયોના જે ડિસ્ક્રિપ્શન છે એમાં મેં એક લિંક મૂકેલી છે, તેના પર તમે ક્લિક કરશો તો આ બુકની ફૂલ PDF તમે ડાઉનલોડ કરી શકશો. એટલે કે હવે તમને વાંચવામાં ઘણી આસાની રહેશે અને આ વિડીયો તમને ઘણો હેલ્પ કરશે. તો આ વિડીયોને શેર કરવાનું ચૂકશો નહીં અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો. તો હવે વધારે સમય ન બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ. તો આ એક યોજના છે. આ યોજના ખૂબ જ અગત્યની છે અને ઘણી બધી સારી છે. આ યોજના ગવર્મેન્ટ ઓફ ગુજરાતની યોજનાનો જે ઉદ્દેશ્ય અથવા તો હેતુ કહીએ તો દીકરી જન્મને પ્રોત્સાહન આપવો. એની આવક મર્યાદા તો કોઈ પણ પ્રકારની આવક મર્યાદા અહીં લાગુ નથી પડતી. લાભાર્થીનો પ્રકાર તો દંપતી. પાત્રતાના ધોરણો તો દીકરો ન હોય અને ફક્ત એક કે બે દીકરી હોય તેવા દંપતી. યોજના હેઠળ મળતી સહાય જોઈએ. તો અહીં જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત એક કે બે દીકરી હોય તેવા દંપતી પૈકી કોઈ એક કાયમી કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવે તો સમાજ સુરક્ષા બચત પત્રો આપવામાં આવે છે. હવે જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તેવા દંપતીને ₹6,000 સહાય તરીકે આપવામાં આવે છે. અને જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તેવા દંપતીને ₹5,000ની સહાય આપવામાં આવે છે. હવે મંજૂરીની પ્રક્રિયા જોઈએ. તો મંજૂરીની પ્રક્રિયામાં જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે. અમલીકરણ કરતી કચેરી અથવા તો સંપર્ક અધિકારી જોઈએ. તો યોજનાનો લાભ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની કચેરી દ્વારા આપવામાં આવશે. અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા. તો અહીં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલું હોય તેનું સર્ટિફિકેટ. તો મિત્રો, આ હતી દીકરી યોજના. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.